तो प्रधानमंत्री नरेन्द्र मोदी आज थी अमेरिका ना प्रवासे जई रहा छे। भारत ना विदेश मंत्री एस जयशंकर अने राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल पण आ प्रवास पर तेमनी साथे रहेशे। अमेरिका में पीएम मोदी संयुक्त राष्ट्र महासभा ने पण संबोधित करशे। प्रधानमंत्री नरेन्द्र मोदी अमेरिका में त्रण मोटी समिट में भाग लेशे। महत्वपूर्ण छे कि अमेरिकी राष्ट्रपति जो बाइडेन ने पीएम मोदी ने व्हाइट हाउस में आवानो औपचारिक आमंत्रण आप्यु छे। 24 सप्टेम्बरे बंने नेताओं वच्चे द्विपक्षीय वार्ता थशे। તેમાં વેપાર અને સુરક્ષા જેવા મુદ્દે ચર્ચા થઈ શકે છે। તો અફઘાનિસ્તાન અને આસપાસના ક્ષેત્રોમાં બનેલી સ્થિતિ પર પણ ચર્ચા થવાની સંભાવના છે। ક્રોસ બોર્ડર આતંકવાદ અને કટ્ટરતા જેવા મુદ્દા પર પણ વ્યાપક ચર્ચા થઈ શકે છે। જો બાઇડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી મોદીની તેમની સાથે પ્રથમ બેઠક હશે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની અમેરિકી યાત્રા પર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ બેઠક થવાની છે। આ સિવાય ક્વાડ સમિટ વ્હાઇટ હાઉસમાં થશે, જ્યાં ચાર દેશ અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતા પ્રથમવાર ફિઝિકલ બેઠક કરશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ચ્યુઅલ બેઠક બાદ ફિઝિકલ બેઠક પ્રથમ વખત થવા જઈ રહી છે। આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર જઈ રહ્યા છે, જે વ્હાઇટ હાઉસ ખાતે પણ તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે। અને હવે વાત વરસાદની જમાવટની। તો છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી અને હવે આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે કહ્યું છે કે 24 સપ્ટેમ્બરથી ફરી એકવાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે। 24 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની સંભાવના છે, તો 25 સપ્ટેમ્બરના વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે। છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષ જુલાઈ અને ઓગસ્ટમાં નોંધાયો। છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરના 21 દિવસમાં સિઝનનો 35% વરસાદ નોંધાયો છે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા વિભુ। વિભુ, હજુ પણ 24 તારીખ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે અને સ્થિતિ કેવી બની શકે છે? વિધાતા, મહત્વની વાત એ છે કે સપ્ટેમ્બર માસમાં એક પછી એક સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે અને તેના કારણે જ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ થયો છે। એક સપ્ટેમ્બર માસના 22 દિવસમાં 35% સિઝનનો કુલ વરસાદ નોંધાઈ ગયો છે। જુલાઈ અને ઓગસ્ટમાં તો ખૂબ જ ઓછો વરસાદ થયો હતો અને તેની ચિંતા હતી કે હવે વરસાદ નહીં થાય તો પીવા અને સિંચાઈના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ સપ્ટેમ્બર માસમાં જે વરસાદ થયો અને તેના કારણે જે ઘટ હતી એ કવર થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ વરસાદી માહોલ છે તે યથાવત રહેશે। આગામી 24 કલાક છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા સહિતના જે વિસ્તારો છે કે તેમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે, તો સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના જે વિસ્તારો છે કે ત્યાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે। ત્યારબાદ આવતીકાલે વરસાદનું જે જોર છે તે ઘટી જશે, પરંતુ 24 અને 25 તારીખના ફરી વરસાદનું જોર છે તે યથાવત રહેશે, એટલે કે વધી જશે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ થશે, એટલે કે સપ્ટેમ્બર માસમાં જે સારો વરસાદ થયો છે અને તેના કારણે ખેડૂતો ખુશ થયા। બિલકુલ થી વિભુ, 24 અને 25 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ તેના પછી એટલે કે સપ્ટેમ્બર પૂરો થતાં શું આ જ પ્રકારનો વરસાદ જોવા મળશે, ભારે વરસાદની સ્થિતિ બની રહેશે, સિસ્ટમ કેવી છે તેને લઈને હવામાન વિભાગનું શું કહેવું છે? વિધાતા, જ્યારે હવામાન વિભાગ અનુમાન લગાવતું હોય છે ત્યારે એક તો લોંગ ફોરકાસ્ટ આપતું હોય છે અને બીજું કે 5 દિવસના વરસાદની આગાહી કેવી રહેશે, 5 દિવસમાં મોસમ કેવી રહેશે તેની આગાહી આપતું હોય છે, એટલે કે 5 દિવસની જે આગાહી આપી છે તેમાં 25 તારીખ સુધીના જે વરસાદ છે કેવો રહેશે તેની આગાહી કરવામાં આવી છે, પરંતુ લાગી રહ્યું છે કે સપ્ટેમ્બરના એન્ડ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પણ યથાવત રહેશે અને વરસાદી માહોલ છે તે પણ યથાવત રહેશે।
कारण के गुजरात में जे जुलाई और ऑगस्ट महीना में खूब सारो वरसाद थतो होय छे अने सप्टेम्बर मास में ओछो वरसाद थतो होय छे, परंतु चालू वर्षे एवं जोवा मळ्युं छे के जुलाई और ऑगस्ट महीना में ओछो वरसाद थयो छे अने सप्टेम्बर मास में सारो वरसाद थयो छे, एटले के आगामी 5 थी 6 दिवस तो हजू पण वरसादी माहोल छे ते यथावत जोवा मळशे। દીપુ આભાર તમામ માહિતી બદલ। તો 24 અને 25મી સપ્ટેમ્બર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારબાદ સપ્ટેમ્બર પૂરો થતા વરસાદી ઝાપટા જે છે તે યથાવત રહી શકે છે, એટલે કે વરસાદી માહોલ જોવા મળી શકે છે। જો કે આગામી 24 કલાકને લઈને હવામાન વિભાગે ખાસ આગાહી કરી છે, પંચમહાલ સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। 24 કલાકમાં રાજ્યના 183 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે, 64 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। પંચમહાલના જાંબુઘોડામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે, છોટાઉદેપુરના બોડેલીમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો, પાવીજેતપુર અને કપરાડામાં 5 ઇંચ વરસાદ પડ્યો, તો ધોરાજી તેમજ ધરમપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 78.75% વરસાદ પડ્યો છે। ચાલુ સિઝનની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો સૌરાષ્ટ્રમાં। સૌરાષ્ટ્રમાં સિઝનનો 89.80% વરસાદ નોંધાયો છે, તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 78.05% વરસાદ પડ્યો। ચાલુ સિઝનમાં કચ્છમાં 77.12% વરસાદ નોંધાયો, પૂર્વ ગુજરાતમાં 71.29% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં 63.02% વરસાદ પડ્યો છે। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છે। દાહોદમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી જમાવટ બોલાવી છે। વરસાદને પગલે અનેક નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ શરૂ થયા છે। તો દાહોદમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ, વરસાદી માહોલ કેટલા વિસ્તારોમાં જોવા મળ્યો છે। મુશળધાર વરસાદથી રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે, તો જિલ્લાના અનેક તાલુકાઓ એવા છે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે। જેતપુરના ભાદર એક ડેમની સપાટીની વાત કરીએ, જ્યાં ભાદર એક ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે। ડેમમાં 3215 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। ડેમની સપાટી 32.60 ફૂટ પર પહોંચી છે। ભાદર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1.40 ફૂટ બાકી છે। ભાદર એક ડેમ 90% ભરાઈ ગયો છે। ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને આ સમયે અલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને લોકોને પણ નદીના પટમાં ન જવા માટેની સૂચનાઓ છે। તો ભાદર ડેમ જે છે તે ભરાઈ રહ્યો છે, તેની સપાટી સતત વધી રહી છે અને ડેમ ઓવરફ્લો થવામાં જ્યાં ખાસ કરીને શક્યતાઓ છે ત્યાં તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે, સૂચિત કરી દેવામાં આવ્યા છે। ચોમાસુ અંત તરફ છે, ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 77% વરસાદ પડી ચૂક્યો છે। સૌથી વધુ 88% વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો, તો કચ્છમાં સિઝનનો સરેરાશ 77% વરસાદ પડ્યો છે। આ તરફ મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 68% વરસાદ છે, તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 75% અને ઉત્તર ગુજરાતમાં 61% વરસાદ વરસ્યો છે। રાજ્યમાં ડેમની સ્થિતિની જો વાત કરીએ તો અગ્નાશી ડેમ સંપૂર્ણપણે ભરાવાના આરે છે અને નર્મદા ડેમની સપાટી 122.92 મીટરે પહોંચી છે। ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાતના 15 ડેમ માંડ 30% ભરાયા, જ્યારે કે મધ્ય ગુજરાતના ડેમમાં 60% પાણી આવ્યું। ધોધમાર વરસાદ બાદ દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 90% પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે કે સૌરાષ્ટ્રના 49 ડેમ સંપૂર્ણ ભરાયા છે। પંચમહાલ જિલ્લામાં વધુ એકવાર મેઘરાજાએ પધરામણી કરી, 4 જ કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડી જતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। એક તરફ તો આ વરસાદને લઈને ખેડૂતોએ ખુશ થવું જોઈએ, પણ ડુંગર વિસ્તાર નજીકના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતોના તૈયાર પાકનું નુકસાન થયું છે। જબાન સહિતના ગામોના મકાઈ ડાંગર સહિતનો તૈયાર થયેલો પાક જેનો સોથ વળી ગયો છે અને તેના કારણે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ડ્રેગન ફ્રૂટની ખેતીને પણ નુકસાન પહોંચ્યું છે। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। વરસાદી વાતાવરણની અંદર અંદાજિત
पौना 6 इंच जेटलो वरसाद पड्यो हतो, जेने लईने खेती में भारे नुकसान थई गयुं। हूँ आपने सीधा दृश्य बतावा मांगीश। जे जांबुगोड़ा नुं जवाण गाम छे, मीठीबोर गाम छे, या जे गामो छे तेमां खेती ने भारे नुकसान थयुं छे। खेडूतोने माथे हाथ मूकीने रोवानो आ रह्यो एवा दृश्य आप जोई शको छो। जे ड्रेगननी खेती जे पंचमहाल जिल्लामां एकमात्र पायलट प्रोजेक्ट तरीके जे फॉरेस्ट विभाग छे तेना द्वारा जांबुगोड़ा पंથકમાં કરવામાં આવ્યું છે, જે ખેતીને પણ મોટું નુકસાન થયું છે। અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર 1990ના વર્ષ બાદ જે આ વરસાદની આ જે સ્થિતિ છે, એક સાથે આટલા જે વરસાદી પાણી છે તે ખેતરો અને મકાનોમાં ઘૂસી ગયા હોય એવું જણાવી રહ્યા છે એના ખેડૂતો। અત્યારે ચોક્કસ ઉલ્લેખનીય છે કે અહીંના ખેડૂતો માટે આ જે વરસાદ છે, વરસાદ એક ખુશીનો માહોલ પણ હતો, પરંતુ સાથે સાથે જે ખેતીને વ્યાપક નુકસાન થયું છે જેને લઈને ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ। તો પંચમહાલના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। પાનમ ડેમની જળસપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં વરસાદને કારણે ચારે જળાશયોમાં નવા નીરની આવક થઈ પાનમ ડેમમાં 4,122 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો સાથે જ જથ્થાની વાત કરીએ, 50.60% જથ્થો એકત્રિત થયો છે। કરાર ડેમમાં 294 ક્યુસેક પાણીની આવક સાથે પાણીનો જથ્થો 45.39% થયો છે। દેવડેમમાં 447 ક્યુસેક પાણીની આવક, ડેમમાં પાણીનો જથ્થો 87.91% થયો। હડફ ડેમમાં 750 ક્યુસેક પાણીની આવક, ડેમમાં પાણીનો જથ્થો 100% થયો છે। અને કેટલાક સમાચારો તરફ નજર કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં રોગચાળો વકર્યો છે। પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગની 4 છાત્રાઓએ જ્યાં ડેન્ગ્યુથી સંક્રમિત થઈ છે। ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। સિવિલમાં ફોગિંગ સહિતની તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। નર્સિંગ હોસ્ટેલમાં સાથે રહેતી અન્ય 5 શંકાસ્પદ છાત્રાઓનો પણ રિપોર્ટ આવ્યો છે, જેના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે। થોડા દિવસ અગાઉ સિવિલમાં 17 જગ્યાએથી પોરા મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી। તો પાલનપુરમાં રોગચાળો વકરી રહ્યો છે। નર્સિંગની 4 છાત્રોને ડેન્ગ્યુ થયો છે। ડેન્ગ્યુના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। માહિતી આપશે સંવાદદાતા આનંદ જયસ્પાલ। આનંદ, ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે, અન્ય રોગચાળો પણ વધી રહ્યો છે, શું તકેદારી ત્યાં લેવાઈ રહી છે? જી ચોક્કસ, જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના બાદ હવે ડેન્ગ્યુ કેસો કહેર મચાવી રહ્યા છે। ખાસ કરીને પાલનપુરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે તેની 4 છાત્રાઓને ડેન્ગ્યુ સંક્રમિત થતા જ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। અન્ય 5 જેટલી છાત્રાઓ પણ શંકાસ્પદ હોવાના કારણે તેમના સેમ્પલની તપાસ માટે મોકલી આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ સિવિલ હોસ્પિટલમાંથી અગાઉ જ જે તપાસ કરી હતી આરોગ્ય વિભાગે, અલગ અલગ જગ્યાના જે સેમ્પલ લીધા હતા તેમાંથી 17 જગ્યાએથી પોરા મળી આવ્યા હતા, શંકાસ્પદ પોરા મળી આવ્યા હતા, જેના કારણે નોટિસ પણ ફટકારવામાં આવી હતી। અને ત્યારબાદ જે ડેન્ગ્યુના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગની ચોક્કસ બેદરકારી સામે આવી રહી છે। સ્વચ્છતાના અભાવે જ આ ડેન્ગ્યુના કેસ વખતતા હોવાનું સ્પષ્ટ માની શકાય છે અને તેના કારણે કેસો વધી રહ્યા છે। જી જી, આભાર આ માહિતી બદલ। મહત્વના સમાચારો સાથે પાછા ફરીશું એક બ્રેક।